નમસ્કાર, ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ કે જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર અમે આપને બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જણાવતા હોઈએ છીએ. રાશિ પ્રમાણે કેવા ઉપાય કરવાના રહેશે, સાથે કયા શુભ મંત્રોના જાપ છે આજના દિવસ માટે આપના માટે ઉપયોગી રહેવાના છે, શુભત્વની પ્રાપ્તિ કરાવશે તે વિશે પણ કાર્યક્રમના અંતમાં આપણે જાણતા હોઈએ છીએ. જે આજનો મહામંત્ર અને આ મહામંત્રના જાપ ખૂબ જ ઉત્તમ સાબિત થશે તે વિશે પણ આપણે કાર્યક્રમમાં માહિતી મેળવીશું, અને સાથે જાણીશું દિવસનું પંચાંગ અને કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે. સમગ્ર માહિતી આ કાર્યક્રમમાં આપણે લેવાના છે અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જી, જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીશું અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું શું પંચાંગ છે. જી અવશ્ય. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 23 ઓગસ્ટ 2024, આજનો વાર છે શનિવાર, શુક્રવાર. આજના તિથિની જો વાત કરવામાં આવે તો આજે શ્રાવણ વદ ચોથ તિથિ બની રહી છે, જે સવારે 10:38 સુધી રહેશે, ત્યારબાદ પંચમી તિથિ લાગુ પડશે. આજનું નક્ષત્ર એટલે રેવતી નક્ષત્ર. યોગની વાત કરીએ તો આજે સવારે 9:30 સુધી શુલ યોગ બની રહ્યો છે, ત્યારબાદ ગંડ યોગ બનશે. આજનું કરણ છે કૌલવ કરણ. રાશિની વાત કરીએ તો આજે મીન રાશિ બની રહી છે, અર્થાત જે બાળકનું અવતરણ થાય એની જન્મરાશિ મીન રહેશે, જે રાત્રે 7:54 સુધી મીન રાશિ છે, ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મરાશિ મેષ ગણાશે. આ છે આજના દિવસનું પંચાંગ. જી બિલકુલ, દિવસના પંચાંગ વિશે આપણે માહિતી મેળવી લીધી અને હવે વાત આપણે કરવાના છે દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે. આજના દિવસના પંચાંગ બાદ આશુતોષજી જણાવશો કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને કયો વિશેષ યોગ આજના દિવસ માટે છે. જે અવશ્ય આજના દિવસે શુભાશુભ મુહૂર્તોની જો વાત કરીએ તો સૌથી પહેલાં જાણીએ આજે રાહુકાલમ. જે સવારે 11:06 પ્રારંભ કરી બપોરે 12:42 સુધી ચાલશે, ત્યારબાદ અભિજીત મુહૂર્ત જેનો સમય 12:17 પ્રારંભ કરી 1:08 સુધીનો રહેશે. આજે વિજય મુહૂર્ત 2:50 પ્રારંભ કરી 3:41 સુધી રહેશે. તો આજે સૂર્યોદય 6:20 રહ્યો અને સૂર્યાસ્ત 7:03 રહેશે. આજના દિવસના પર્વોની જો વાત કરીએ તો આજે જરા જીવંતિકાનું વ્રત છે, શ્રાવણનો શુક્રવાર છે. આજે નાગપંચમીનો ઉત્સવ પણ છે, નાગપંચમી વ્રત પણ આજે રહેશે. તો આજે વ્યતિપાત મહાપાત યોગ પણ બની રહ્યો છે, જે રાત્રે 7:10 પ્રારંભ કરી રાત્રે 10:56 સુધી ચાલશે. જી બિલકુલ, શુભાશુભ મુહૂર્તો અને દિવસનો વિશેષ મહિમા પણ જાણી દીધો છે અને હવે આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે આજે લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવીશું, અને સાથે કયા શુભ રંગનો ઉપયોગ રાશિ પ્રમાણે આપ કરશો તો આપના માટે કયો એવો શુભ રંગ છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને શરૂઆત આશુતોષજી કરીએ મેષ રાશિથી. જે અવશ્ય મેષ રાશિ, રાશિચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ, આવા જાતકો માટે આજે વ્યવસાયમાં ઉત્તરોત્તર લાભની તકો આપને પ્રાપ્ત થતી જોવા મળશે. આજે રાજનીતિક ક્ષેત્રમાં સન્માન અને લાભ મળી શકે એવા ગ્રહમાન બની રહ્યા છે. આજે તમારો ખોવાયેલો સામાન પરત મળવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. આજે તમને તમારા સંબંધીઓ તરફથી સારા સમાચાર પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. તો આજે નોકરિયાત લોકોને તેમના પર કામનું દબાણ વધે એ પ્રકારની પણ ગ્રહસ્થિતિ બનશે. એકંદર દિવસ આજે મિશ્ર પ્રતિસાદવાળો છે. વાત કરીએ શુભ રંગની તો આજે તમારા માટે શુભ રંગ સાબિત થશે સફેદ. આજના દિવસના ઉપાયની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ ઉપાય રહેશે હનુમાનજીને એટલે બજરંગ બલીને બુંદીનો પ્રસાદ ધરવો. જી બિલકુલ, મેષ રાશિના જાતકો માટે કયો ઉપાય લાભદાયી રહેવાનો છે તે વિશે આપણે માહિતી મેળવી લીધી અને હવે આપણે વાત કરવાના છે વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે આજે વધુ લાભદાયી સાબિત થશે તે વિશે માહિતી મેળવીએ. જે વિશે વૃષભ રાશિ, રાશિચક્રની બીજા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે બ, ભ અને ઉ, આવા જાતકો માટે આજે કાર્યસ્થળમાં ફાયદો થઈ શકે છે, પરંતુ વિરોધીઓથી થોડીક સાવધાન રહેવાની આપણે આવશ્યકતા બની રહેશે. પ્રણય સંબંધોમાં આજે તણાવ વધવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. વૈવાહિક જીવનમાં વિચારોમાં મતભેદ સંભવી શકે છે, તો શાંત મનથી આજે નાણાકીય મોટા નિર્ણયો લેવા એ તમારા માટે શુભ છે. ઉતાવળે કરવામાં આવેલા નિર્ણયો નુકસાનીની ભીતિ આપી રહ્યા છે. એકંદર દિવસો ઉતાર ચઢાવવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ સાબિત થઈ રહ્યો છે બદામી. કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે મંગલકારી નીવડશે.
અને કયો ઉપાય કરીશું? તો આજે માતા પિતાની સેવા કરી એમના આશીર્વાદ લઈ કાર્યની શરૂઆત કરી, આપના માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, વૃષભ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે. વાત હવે કરવાના છે મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે વિશે માહિતી મેળવીએ. જી હશે, મિથુન રાશિ રાશિચક્રની ત્રીજા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજે આપના માટે આજનો દિવસ તણાવપૂર્ણ થોડોક રહી શકે એમ છે. આજે કાર્યસ્થળ પર ઘણા પડકારોનો આપે સામનો પણ કરવો પડશે. તમે માનસિક રીતે આજે થોડો પરેશાન થઈ શકો છો. આજે તમારા સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવાની જરૂરિયાત બની રહેશે. આજે તમારે કોઈ પણ પ્રકારના રોકાણથી બચવું જોઈએ, આપના માટે હિતાવહ રહેશે. એકંદરે દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરીશું ઉપાયની. આજે આપના માટે શુભ રંગ સાબિત થઈ રહ્યો છે પિસ્તા કલર. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે હનુમાન ચાલીસાનો પાઠ કરવો. આ કરવાથી મનોકામનાઓ સરળથી સધાઈ જશે. જી બિલકુલ, મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે, કેવો દિવસ આપનો પસાર થશે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવી લીધી છે. વાત હવે કરવાના છે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તે વિશે માહિતી મેળવીએ. જી અવશ્ય, કર્ક રાશિ રાશિચક્રની આ ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે જીવનસાથી તરફથી પ્રેમ અને સહયોગ આપને પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે તમને ધાર્મિક કાર્યોમાં રસ વધતો જોવા મળી શકે છે. આજે ઘણા સમયથી જે અધૂરા કામ છે, પેન્ડિંગ કામ છે, એ પૂર્ણ થવાના પણ યોગો બની રહ્યા છે. આજે અધિકારીઓનો સહયોગ આપને પ્રાપ્ત થશે, જેથી આપના માટે દિવસ સાનુકૂળ સાબિત રહેશે. આજે આવકમાં વધારો પણ થતો જોવા મળી રહ્યો છે. એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે શુભ અને મંગલપ્રદ આજે બની રહ્યો છે. વાત કરીશું ઉપાયોને, જે ઉપાય કરવાથી વિશેષ લાભ મળી શકે. તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની. કોઈ પણ રીતે આ આસમાની રંગનો પ્રયોગ તમારા માટે હિતાવહ રહેશે. અને કયો ઉપાય કરીશું? તો દેવી લક્ષ્મીની પૂજા કરવી અને લક્ષ્મી સ્તોત્રનો પાઠ એમની સન્મુખ કરવો આજે આપના માટે કારગર સાબિત થશે. જી બિલકુલ, કર્ક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે વાત કરવાના છે સિંહ રાશિની, કે સિંહ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કયો ઉપાય આપના માટે લાભદાયી રહેવાનો છે તે જાણી. જી અવશ્ય, સિંહ રાશિ રાશિચક્રની આ પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજે તમારા સંબંધો સુધરતા જોવા મળી શકે છે. આજે જીવનસાથી તરફથી ખુશી અને સહયોગ મળવાના પણ યોગો બની રહ્યા છે. આજે તમારું સામાજિક વર્તુળ પણ વૃદ્ધિને પામતું જોવા મળશે. કેટલાક નવા સંપર્કો બનશે જે ભવિષ્યમાં લાભકર્તા સાબિત થશે. આજે તમારા પ્રણય જીવનમાં તમારો પ્રેમ મજબૂત થતો જોવા મળશે. એકંદરે દિવસ આપના માટે મંગલકારી રહેવાનો છે. વાત કરીએ ઉપાયોની, જાણીએ શુભ રંગ. આજે તમારા માટે મલ્ટી કલર મિશ્ર કલર શુભ સાબિત થશે. કયો ઉપાય કરીશું? આજે હનુમાન ચાલીસાનો પાઠ તમારા માટે મંગલકારી જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, સિંહ રાશિના જાતકોનું આતું રાશિફળ અને સાથે હવે વાત કરવાના છે કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. જે હશે, કન્યા રાશિ રાશિચક્રની આ છઠ્ઠા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે અપેક્ષા કરતાં વધુ લાભ પણ પ્રાપ્ત કરી શકાશે. આજે કાર્યમાં મોટી સફળતા મળવાના યોગો જોવા મળી રહ્યા છે અને તમે તમારા કાર્યમાં નવી ઊંચાઈ ઉપર આજે પહોંચી શકો એમ છો. આજે મન ઉપર નિયંત્રણ રાખવાની ખૂબ આવશ્યકતા છે. એકંદર દિવસ તમારા માટે લાભપ્રદ છે. વાત કરી ઉપાયોની, જાણીએ શુભ રંગ. આજે તમારા માટે મોર પીંછ રંગ શુભ અને મંગલકારી છે. કયો ઉપાય કરીશું? આજે તમારા મોટા ભાઈના આશીર્વાદ તમારે લેવા તમારા માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ, કન્યા રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે અન્ય જે છ રાશિના જાતકોનું રાશિફળ છે તે આપણે જાણીશું. ત્યારબાદ આપણે મહામંત્ર પણ જાણવાના છે કાર્યક્રમના અંતમાં. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. હાલ એક સમય થયો છે નાનકડા વિરામ લેવાનો. આપણે રોકાઈ એક વિરામ માટે. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા
છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું ને હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ જાણવાના છે. આપણી સાથે આશુતોષભાઈ પણ જોડાયેલા છે. આશુતોષભાઈ, હવે આપણે જાણીશું તુલા રાશિના જાતકોનું રાશિફળ શું કહે છે, તેમના આજના સિતારાઓ અને કેવી રીતે એમનો દિવસ આજે પસાર થવાનો છે તે જણાવો. જી અવશ્ય, તુલા રાશિ રાશિચક્રની આ સાતમા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ પડકારોથી ભરેલો જોવા મળવાનો છે. આજે તમારું મન મૂંઝવણ અને તણાવમાં રહી શકે એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે. આજે ભાવનાત્મક કારણોસર કોઈ નિર્ણય લેવાનું તમારે ટાળવું જોઈએ, અન્યથા નુકસાન થવાની સંભાવનાઓ રહી શકે છે. આજે સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવાની ખૂબ જ જરૂર છે. આરોગ્ય સાચવવું એ આમે મનુષ્ય માટે બહુ મહત્વનું છે, એના આધારિત બધું છે. તો આજે સ્વાસ્થ્ય અવશ્ય સાચવવું. જીવનસાથી સાથે મતભેદ થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે, બચવા પ્રયત્ન કરો જેથી કરી વિવાદ ન સર્જાય. ઉપાયોની વાત કરીએ તો જાણીએ સૌથી પહેલાં કયો રંગ તમારા માટે શુભકારી છે. તુલા રાશિના જાતકો માટે આજે રાણી રંગનો પ્રયોગ કરો, મંગલકારી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરી શકાશે. કયો ઉપાય કરીશું તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ગાયત્રી આરાધના. ગાયત્રીનો મંત્ર જાપ કરો, ગાયત્રી ચાલીસાનો પાઠ કરો. આપના માટે આજનો દિવસ આ ગાયત્રીની આરાધનાથી મંગલમય બની રહેશે. જી બિલકુલ, તુલા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું ને તુલા બાદ હવે આપણે વાત કરવાના છે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, સાથે સાથે કઈ બાબતોમાં આપે ધ્યાન રાખવાની જરૂર છે તે વિશે માહિતી મેળવો. જી અવશ્ય, વૃશ્ચિક રાશિ રાશિચક્રની આ આઠમી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે એમ છે. તો સાથે આજે લક્ષ્ય સુધી પહોંચવામાં ઘણા અવરોધોનો પણ સામનો તમારે કરવો પડશે. મહેનત કરવાથી લાભ અવશ્ય મળશે. આજે તમારા સ્વાસ્થ્યનું પણ તમારે થોડું ધ્યાન રાખવાની જરૂર છે. આજે તમારે તમારા કામને લઈને ખૂબ જ જોશ અને ઉત્સાહથી કામ કરવું પડશે અને એ આજ આપને પ્રાપ્ત પણ થશે. તો સાથે આજે વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવી પડશે અભ્યાસ માટે. તો એકંદરે જોઈએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે થોડુંક મહેનતવાળો દિવસ બની રહ્યો છે. થોડીક વધારે મહેનત કરવાથી લાભ સુધી પહોંચાશે, એટલે વચ્ચે આળસ ન કરતા, આળસ ત્યાગ કરીને આજે કામ કરશે, લાભ અવશ્ય મળશે. ઉપાયોની વાત કરીએ તો આજે તમારા માટે જે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ છે લાલ રંગ. લાલ રંગનો કોઈ પણ રીતે કરેલો પ્રયોગ તમારા માટે મંગલકારી સાબિત થઈ શકે. પણ લાલ રંગ એટલે કંકુનું તિલક કરીને પણ નીકળશો તો પણ લાભકારી નીવડશે. કયો ઉપાય કરીશું તો આજે હનુમાનજી મહારાજને સિંદૂર અર્પણ કરવાથી સમસ્ત સંકટોનું નિવારણ આવી શકે એમ છે. જી બિલકુલ, વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું છે અને હવે વાત આપણે કરવાના છે વૃશ્ચિક બાદ ધનુ રાશિની. ધન રાશિના જાતકો માટે દિવસ દરમિયાનના કેવા યોગ જોવા મળી રહ્યા છે, સાથે સાથે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીશું. જીવ છે ધન રાશિ, રાશિચક્રની આ નવમી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ સાબિત થવાનો છે. આજે ખુશીઓ અને સમૃદ્ધિનો પણ આજ આપ અનુભવ કરી શકો એમ છો. તો સાથે આજે તમારો આત્મવિશ્વાસ વધશે અને આજે તમને તમારા સ્વપ્ન પૂરા કરવાની અનેક તક પ્રાપ્ત થઈ શકે એમ છે. તમારા કરિયર માટે પણ દિવસ આજે ખૂબ જ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે. એકંદરે આપનો દિવસ મંગલકારી છે. ઉપાયો કરવાથી વિશેષ લાભની સ્થિતિને પ્રાપ્ત કરી શકાય. કયા ઉપાય કરીશું જાણીએ. શુભ રંગ આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ છે લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા દિવસને વધારે મંગલકારી બનાવશે. કયો ઉપાય કરીએ? આજે ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને વિષ્ણુ ચાલીસા અથવા તો વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો પાઠ કરો તમારા માટે શુભકારી સાબિત થશે. જી બિલકુલ, ધનરાશિના જાતકોનું રાશિફળ આપણે જાણી લીધું છે અને ધન બાદ હવે વાત કરવાના છે મકર રાશિની, કે મકર રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. મકર રાશિ રાશિચક્રની આ દસમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ મિશ્રિત રહેવાનો છે. આજે તમારા કાર્યમાં સફળતા મળવાના યોગો પણ જોવા મળી શકે છે. પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાનો મોકો પણ આજે અવસર પણ આપને પ્રાપ્ત થશે. કોઈ આકસ્મિક પરિસ્થિતિને કારણે તમારા નાણાં ખર્ચવાની સ્થિતિ આવશે. તો સાથે વાહન પાછળ પણ આજે ધન ખર્ચ થઈ શકે છે, મેન્ટેનન્સ વાહનનું માગી શકે એમ છે. તો એકંદર દિવસ તમારા માટે આનંદ અને ખર્ચ બંને પ્રકારનો જોવા મળી રહ્યો છે.
ઉપાયોની વાત કરીએ તો તમારા માટે આજે શુભ રંગ છે કાળો, કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગળકારી સાબિત થશે. અને કયો ઉપાય કરીશું? આજે વિષ્ણુ ભગવાનની આરાધના તમારા માટે મંગળકારી નીવડશે. જી બિલકુલ. મકર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને વાત હવે કરવાના છે કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ. જે હશે કુંભ રાશિ, રાશિચક્રની 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ સંતાન પક્ષે ખુશીઓની પ્રાપ્તિ કરાવવાળો જોવા મળી રહ્યો છે. આજે તમને તમારા સંબંધીઓ તરફથી કેટલીક ભેટ સોગાદ મળે એ પ્રકારની પણ ગ્રહસ્થિતિ બની રહી છે. આજે તમને કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનો પૂરો લાભ મળવાના પણ યોગો જોવા મળી રહ્યા છે. તમારા વૈવાહિક જીવનમાં પ્રેમ અને સંવાદિતા આજે જળવાઈ રહેશે, તો સાથે આજે તમને સરકારી ક્ષેત્રના કામમાં પણ સફળતા પ્રાપ્ત થઈ શકે. એકંદરે જોઈએ તો આપના માટે દિવસ સાનુકૂળ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, મંગળકારી છે. ઉપાયો કરવા વિશેષ લાભ આપી શકે તો આજે આપના માટે જે શુભરંગ દ્રષ્ટિગોચર છે રાખોડી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, તમારો દિવસ મંગલમય બનશે. હવે ઉપાય કરીશું. આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે શ્રી રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો. જી બિલકુલ. કુંભ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે વાત કરવાના છે રાશિચક્રની અંતિમ રાશિ એટલે કે મીન રાશિ વિશે, અને મીન રાશિના જાતકો માટે કેવો યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ. જી અવશ્ય. મીન રાશિ રાશિચક્રની આ 12મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, જ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ અને લાભદાયક આપના માટે સાબિત થઈ શકે એમ છે. આજે તમારી કોઈ અધૂરી ઈચ્છાઓ, મનકામના હોય એ પણ પરિપૂર્ણ થતી જોવા મળશે. આજે તમારું મન ખુશીઓથી ભરાઈ જાય એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે તમે હિંમત અને આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળશો. સાથે ઘરનું વાતાવરણ આપનું ખુશનુમા રહે એ પ્રકારના ગ્રહો બની રહ્યા છે. એકંદરે જોઈએ ને તો આજે મીન રાશિના જાતકો માટે મંગલમય દિવસ છે. પણ ઉપાય વિશેષ લાભ આપી શકે, કયો ઉપાય કરવો? તો આજે આપના માટે શુભ રંગ છે પીતશ્યામ રંગ. આ રંગનો પ્રયોગ કરો, મંગલકારી નીવડશે. તો ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ કરવો, પણ તમારા માટે મંગલકારી છે. તો આ બે પ્રયોગ કરો, મંગલમય દિવસ બની રહેશે. જી બિલકુલ. મીન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું ને આ સાથે જ આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના હતા તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી. અને હવે વાત કરવાના છે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે તે જાણીએ. જી બસ, અંકશાસ્ત્રની વાત કરીએ તો આજે મૂલાંક 5 અને ભાગ્યાંક 3 બની રહ્યો છે, અર્થાત બુધ અને ગુરુનો યોગ બની રહ્યો છે. આજના દિવસે વ્યાપારિક દ્રષ્ટિએ સફળતાવાળો દિવસ, તો સાથે સાથે આજે જ્ઞાનની પ્રાપ્તિનો દિવસ બની રહ્યો છે. આપના માટે દિવસ આજે જ્ઞાન અને વિજ્ઞાન બંનેનો સહયોગ પ્રાપ્ત કરાવવાળો રહેશે. જ્ઞાનથી લાભ અવશ્ય પ્રાપ્ત છે. જી બિલકુલ. અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો પસાર થવાનો છે તે વિશે માહિતી મેળવી લીધી અને આપણે હવે મહામંત્ર જાણીશું. પરંતુ તે પહેલાં આશુતોષજી એ જણાવશો કે આજે નાગ પાંચમ છે, નાગ પાંચમના દિવસે સવિશેષ કેવી રીતે આનું મહાત્મ્ય રહેલું છે અને શું મહિમા છે? નાગપંચમી આપણા પૂર્વજો એટલા માટે ઉજવતા હતા કે દરેક ખેતીવાડીવાળા હોય અને જંગલ વિસ્તારને કાર્ય કરતા, તો નાગ જાતિનું કે સર્પોથી દંશના કારણે કોઈની તકલીફ ન પડે એના માટે સદીઓથી આ પૂજન છે કરવામાં આવે. આપણી સંસ્કૃતિમાં પ્રકૃતિને દેવ માનવામાં આવે છે, તો પ્રકૃતિનું રક્ષણ કરવાવાળી એક પ્રજાતિ સર્પ છે, તો એની પૂજા કરવાનો મહિમા છે. અને આસ્તિક મુનિએ જન્મેજય દ્વારા કરાવાયેલા સર્પશત્રમાંથી સર્પોની રક્ષા કરી હતી, ત્યારથી સર્પોની પૂજા કરવાનો મહિમા ચાલી રહ્યો છે. તો સર્પ પૂજા કરવાથી ધન, વૈભવ, જ્ઞાનના આશીર્વાદ મળે છે. કારણ કે સર્પની વાત કરવામાં આવે તો મહાસર્પોમાં અનંત, વાસુકી, તક્ષક વગેરેનો સમાવેશ થાય છે. તો એમાં જ એક વાસુકી શેષનાગની વાત કરીએ છીએ, તો એવી જ રીતે આ સર્પોની પૂજાથી જીવનની અંદર ધન વૈભવનું સંચન કરી શકાય છે. એટલા માટે નાગપંચમીના ઉત્સવ ભારત વર્ષમાં દરેક જગ્યાએ કરવામાં આવે છે. જી બિલકુલ. નાગપંચમીનો શા માટે ઉજવણી કરવામાં આવે છે અને શું મહત્વ છે તેનું પણ તે આપણે જાણી લીધું છે. અને હવે આપણે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર જેનો જાપ આજના દિવસ માટે શુભત્વની અને ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ કરાવશે. જી બિલકુલ. આજે નાગપંચમી છે અને આજના દિવસે આ નાગનારાયણની ગાયત્રી મંત્ર જાપ કરવામાં આવે તો ભગવત કૃપા પ્રાપ્ત થાય છે. નાગ ગાયત્રી મંત્ર છે. ઓમ નવકુલાય વિદમહે વિષદંતાય ધીમહિ તન્નો સર્પ પ્રચોદયાત. આ મંત્રનો 5 મિનિટ મંત્ર જાપ તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. આપણે મહામંત્ર પણ જાણી લીધો ને નાગપંચમીના દિવસે વિશેષ રીતે કેવી રીતે આરાધના કરવી જોઈએ અને કયા મંત્રોના જાપ કરવા જોઈએ તે વિશે પણ આશુતોષજીએ માહિતી આપી. તો આશુતોષજી આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની.
તો દર્શક મિત્રો, જે પણ આ માહિતી આપણે આપી આજે આજના કાર્યક્રમની અંદર, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કેવા ઉપાય કરવાના રહેશે, સાથે કયા શુભ રંગનો ઉપયોગ આપણે રાશિ પ્રમાણે કરવાનો છે તે વિશે માહિતી મેળવી, સાથે દિવસનું પંચાંગ જાણ્યું છે અને આપણે શુભાશુભ મુહૂર્તો વિશે જાણ્યું. આજે નાગપંચમીનો દિવસ, નાગપંચમીનું મહત્ત્વ પણ જાણી લીધું છે અને સાથે જ આપણે આજના દિવસનો મહામંત્ર પણ જાણ્યો છે. ત્યારે આ તમામ માહિતી આપી છે આશુતોષજીને. આશુતોષજીને પણ આપ કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આશુતોષજીને આપ સીધો સંપર્ક કરી શકો છો અને સાથે આશુતોષજીને આપને કોઈ પણ કુંડલીને દોષ નિવારણ માટે જે કંઈ મૂંઝવતા પ્રશ્નો હોય તે પૂછવા માગો તો તેમનો પર આ નંબર પર આપ તેમનો સંપર્ક કરીને પૂછી શકો છો. ત્યારે આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. આવી જ રીતે આપણે નિત્યક્રમ અનુસાર દરરોજ આ કાર્યક્રમની અંદર મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.